નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો. મિત્રો, વિક્રમ ઠાકોરને તેમની ફિલ્મોના કારણે સુપરસ્ટાર કહેવામાં આવે છે, કારણ કે તેમની બધી જ ફિલ્મો સુપરહિટ જતી હોય છે. વિક્રમ ઠાકોરના ચાહકો વિક્રમ ઠાકોરની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, ત્યારે વિક્રમ ઠાકોર પણ તેમના ચાહકોમાંથી નવી નવી ફિલ્મો લઈને આવતા હોય છે. જે 2019માં પણ વિક્રમ ઠાકોર 2 ફિલ્મો લઈને આવ્યા હતા, જેમાં એક હતી કુટુંબ અને બીજી હતી રખેવા. એવી જ રીતે હવે 2020માં પણ વિક્રમ ઠાકોર તેમની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર કોઈ તહેવાર હોય ત્યારે જ તેમની ફિલ્મ બહાર પાડતા હોય છે. ગયા વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર પર અને દિવાળીના તહેવાર પર આમ તેમની 2 અલગ અલગ ફિલ્મો રિલીઝ થઈ હતી, અને આ વર્ષે પણ વિક્રમ ઠાકોર એક તહેવાર પર તેમની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર જન્માષ્ટમીના તહેવાર પર તેમની નવી ફિલ્મ લઈને આવવાના છે. હાલ મિત્રો, આ ફિલ્મનું નામ તો નક્કી નથી કર્યું, પરંતુ વિક્રમ ઠાકોર તેમના ચાહકો માટે લાઈવ થયા હતા, અને લાઈવ થઈ અને વિક્રમ ઠાકોરે તેમની આ ફિલ્મ વિશે માહિતી આપી હતી. અને મિત્રો, વાત કરીએ વિક્રમ ઠાકોરના હિરોઈન રીના સોનીની. વિક્રમ ઠાકોર સાથે રીના સોનીએ ઘણી બધી ફિલ્મો અને ઘણા બધા આલ્બમ સોંગમાં કામ કર્યા છે. તેમની સાથે એક રાધા એક મીરામાં પણ રીના સોની જોવા મળ્યા હતા. અને મિત્રો, તમને જણાવી દઈએ કે રીના સોની જે મમતા સોનીના સગા બહેન છે. અને મિત્રો, રીના સોનીનું પણ એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે. હાલ રીના સોની તેમના આ નવા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તો મિત્રો, રીના સોનીનું જે નવું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે તપ, જે થોડાક જ દિવસોમાં રિલીઝ થવાનું છે. અને હાલ રીના સોની આ નવા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેના કેટલાક ફોટા પણ તેમને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે પણ તમે જોઈ શકો છો. એમાં કઈ રીતે રીના સોની તેમના નવા આવનારા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તો બસ મિત્રો, મારા આ વિડીયો માટે આટલું જ.